હવે તમારા લોકોનું ધોરણ 12નું પરિણામ આવી ગયા બાદ પેરામેડિકલ બ્રાન્ચ એટલે કે ભાઈ BSc નર્સિંગ છે, GNM છે, ANM છે, ફિઝિયોથેરાપી છે, તો એમાં તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા ચાલુ થવાની છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જો તમારે લોકોને પેરામેડિકલમાં એડમિશન લેવું છે તો એમના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની સાવ સરળ રીતે સમજૂતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ છે કે 12મા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે. તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે તમારી સામે આમાં શું કીધું છે કે તમારે લોકોને જો પેરામેડિકલમાં એડમિશન લેવું છે તો એમના માટે આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે. હવે આમાં શું કીધું, શૈક્ષણિક વર્ષ 2024 અને 2025માં જો તમારે સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો છે તો એમના માટેની આવશ્યક માહિતી અને દસ્તાવેજોની યાદી. હવે આમાં શું કીધું છે, પહેલું તો કે ભાઈ લાયકાત પરીક્ષા, તો લાયકાત પરીક્ષામાં તમારે ધોરણ 12માં સાયન્સ હોય અથવા તો સામાન્ય પ્રવાહની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ. ટૂંકમાં કહેવા એ માગે છે કે તમારે જો આમાં એડમિશન લેવું છે તો ધોરણ 12 પછી તમે લોકોએ જો સાયન્સ રાખ્યું હોય તો સાયન્સ, પછી માની લો કે તમે લોકોએ કોમર્સ રાખ્યું છે તો કોમર્સ, અને માની લો કે તમે આર્ટ્સ રાખ્યું છે તો આર્ટ્સ, એની તમારી પાસે માર્કશીટ છે એ તમારી પાસે હોવી જોઈએ. ક્લિયર થયું આપેલો દસ્તાવેજ? પછી બીજું આપ્યું છે ક્વોલિફિકેશન, તો ક્વોલિફિકેશનમાં તમે લોકો જોઈ શકશો કે ભાઈ ANM કોર્સ છે એમાં માત્ર ને માત્ર ફિમેલ કેન્ડિડેટ છે એ જ પ્રવેશ લઈ શકશે. એમાં ધોરણ 12 સાયન્સ હોય કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ હોય અથવા તો આર્ટ્સ હોય, બેમાં જો તમે લોકોએ અભ્યાસ કર્યો છે તો તમે લોકો ANMમાં એડમિશન લઈ શકશો. ક્રાઇટેરિયા શું છે, માત્ર ને માત્ર ફિમેલ કેન્ડિડેટ જ લઈ શકે. જનરલ કેટેગરી માટે તમે માત્ર પાસ થઈ ગયેલા હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરી માટે પણ પાસ થઈ ગયા હોવા જોઈએ. તમે જો પાસ થઈ ગયા છો તો તમે લોકો ANMમાં ફોર્મ ભરી શકો. ક્લિયર? પછી GNM, તો GNM ધોરણ 12 સાયન્સ કર્યું હોય અથવા તો સામાન્ય પ્રવાહ કર્યું હોય તો તમારા માટે GNMનો કોર્સ અવેલેબલ છે. સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કર્યું હોય તો પણ તમે લોકો GNMમાં એડમિશન લઈ શકો છો. એમાં 40% તમારે હોવા જોઈએ ફરજિયાતપણે, અને આમાં 35% હોવા જોઈએ ટોટલના કીધા છે. ટોટલ તમારે જેટલા થતા હોય એના 40% હોવા જોઈએ, અને રિઝર્વ કેટેગરી માટે ટોટલ 35% થવા જોઈએ. એના પછી BSc નર્સિંગ, તેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરી વત્તા પ્રેક્ટિકલ, અને ધોરણ 12 સાયન્સ હશે તો જ તમને પ્રવેશ મળશે. એમાં જનરલ કેટેગરીમાં 45% થવા જોઈએ. 45% કઈ રીતે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરી અને પ્રેક્ટિકલના થઈને તમારે 45% થવા જોઈએ. જ્યારે રિઝર્વ કેટેગરીમાં કેટલા ટકા થવા જોઈએ? 40% થવા જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખી, સેના ગણવાના? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરી અને પ્રેક્ટિકલ. BPT અને અધર કોર્સિસ, એટલે BPT એટલે કે ફિઝિયોથેરાપી અને અધર, તમે ધોરણ 12 સાયન્સ છે એ તમે કરેલું હોવું જોઈએ, માત્ર પાસ હોવ તો પણ તમે લોકો ફોર્મ ભરી શકો. આ ક્વોલિફિકેશન પહેલાં તમને સમજાઈ ગયું. હવે જુઓ બીજી વસ્તુ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં થતા પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષયમાં તમે પાસ થયેલા હોવા જોઈએ. પછી તમારે લોકોને એક ડોક્યુમેન્ટ છે જન્મસ્થળનો પુરાવો. તો જન્મસ્થળના પુરાવામાં શું તમે આપી શકો? તમારું જે LC છે એ LC તમે આપી શકો, અને ટ્રાન્સફર સર્ટિફિકેટ છે એ પણ તમે આપી શકો. હવે આ બેમાંથી તમે છે મોટાભાગના લોકો તમે LC છે એ અપલોડ કરે છે, કેમ કે એમાં શું તો કે જન્મસ્થળનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, કે તમારો જન્મ કયા સ્થળે થયો છે એનો ઉલ્લેખ થાય એ પ્રમાણે તમારે દાખલો કઢાવવાનો છે, અથવા તમે લોકો બર્થ સર્ટિફિકેટ છે એ પણ તમે લોકો કઢાવી શકો. ક્લિયર થઈ ગયું? તો આમાં તમારે છે એ જે હોય બેમાંથી તમારે એક છે એ અપલોડ કરવાનું થાય, કાં તમે LC તમારું અપલોડ કરશો અથવા તો જન્મનું પ્રમાણપત્ર. એના પછી તમારે જન્મ તારીખનો પુરાવો, ઓલો આપણે જન્મસ્થળનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો, તો એમાં પણ તમે લોકો LC છે એ અટેચ કરી શકો, TC એટલે ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ અટેચ કરી શકો, બર્થ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર પણ અટેચ કરી શકો, ઇન્ડિયન પાસપોર્ટ અથવા તો 10મા ધોરણની માર્કશીટ એ પણ તમે અપલોડ કરી શકો. તમારો જન્મ છે એ 31/12/2007 કે તેથી પહેલાં થયેલો હોવો જોઈએ. વિદ્યાર્થીના 17 વર્ષ પૂરા ક્યારે થયેલા હોવા જોઈએ? 31/12/2024ના રોજ છે એ 17 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ. ઓલું જન્મસ્થળનો પુરાવો હતો ને જન્મ તારીખનો પુરાવો. ક્લિયર થઈ ગયું? પછી જો તમે લોકો SC કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને SC જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે. ક્લિયર? પછી તમે લોકો ST કેટેગરીમાં આવતા હોય તો તમારે લોકોને ST જે જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે અપલોડ કરવાનું થાય.
પછી તમારે લોકો ઓબીસી કેન્ડિડેટો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે લોકોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અને ગુજરાત સરકારની નીતિ મુજબનું પરિવારનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર હોવું જોઈએ. હવે જુઓ, બે પ્રમાણપત્ર એટલે ઓબીસી કેટેગરીમાં તમે લોકો આવો છો તો તમારે લોકોને જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે અને નોન ક્રિમિનલ, હજી કહું છું નોન ક્રિમિનલ છે એ માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે જ છે. તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો, ઈડબલ્યુએસ કેટેગરીમાં આવો છો, એસટી કેટેગરીમાં આવો છો, પીડબલ્યુડીમાં આવો છો તો તમારે નોન ક્રિમિનલની જરૂર નહીં પડે. માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોવ તો જ તમારે નોન ક્રિમિનલની જરૂર પડશે. આ નોન ક્રિમિનલ તમારું 1/4/2022 કે તેના પછીનું જ હોવું જોઈએ. માની લો કે ઘણા લોકોએ 31/3/2022ના રોજ કાઢવું હશે તો નહીં ચાલે. ક્લિયર થઈ ગયું? ફરજિયાત પણ 1/4/2022 અથવા તેના પછીનું છે એ હોવું જોઈએ. બંને પ્રમાણપત્ર છે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપેલા હોવા જોઈએ. પછી આમાં જુઓ, ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે જે પ્રમાણે મેં કીધું નોન ક્રિમિનલ છે એ જ. એના પછી આર્થિક રીતે નબળા વર્ગ ઈડબલ્યુએસના ઉમેદવારો માટે 1/4/2022 પછીનું જે પ્રમાણપત્ર છે ઈડબલ્યુએસનું એ તમારે કઢવેલું હોવું જોઈએ. દિવ્યાંગ ઉમેદવારો માટે તો પીડબલ્યુડીનું જે સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું છે. પછી વિધવા તથા અનાથ બાળાના ઉમેદવારો માટે કે સરકાર દ્વારા અધિકૃત કરાયેલા સત્તા દ્વારા જારી કરેલ વિધવા અથવા તો અનાથનું પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ. પછી જે લોકો ડિફેન્સમાં હોય, જેમના બાળકો હોય, તો એમના માટે પણ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ અને બોનાફાઇડ પ્રમાણપત્ર હોવું જોઈએ. કોના દ્વારા હોવું જોઈએ? સક્ષમ અધિકારી દ્વારા જાહેર કરેલ હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? હવે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર. હવે આ પ્રમાણપત્ર છે ને બધા જ લોકોએ કઢવવાનું થશે. ક્લિયર? તમે લોકો ઓપન કેટેગરીમાં આવો છો, ઓબીસી કેટેગરીમાં આવો છો, એસસી કેટેગરીમાં આવો, એસટી કેટેગરીમાં આવો છો, ઈડબલ્યુએસમાં આવો, બધા જ લોકોએ ફરજિયાત આ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર કઢવવાનું છે. હવે એ પ્રમાણપત્ર તમારે ક્યાં? નિયત ફોર્મમાં તમારે જવાનું છે અને યાદ છે ને ઉપલબ્ધ થવાનું છે. વેબસાઇટ આવશે એમાં તમને એક ફોર્મ મૂકી દેવામાં આવશે. સમજો, આ જે આપણી જે નર્સિંગની જે છે ને વેબસાઇટ, એમાં તમને લોકોને એક આખું ફોર્મ મૂકી દેવામાં આવશે. એ ફોર્મની તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે. હવે એ પ્રિન્ટ કઢાવીને તમારે છે કોઈ પણ MBBS MD અથવા તો MS ડૉક્ટર પાસે જવાનું છે. ફરજિયાતપણે MBBS ડૉક્ટર જોવા જોઈએ. આયુર્વેદિક ડૉક્ટર હોય કે હોમિયોપેથી ડૉક્ટર પાસે કઢવેલું નહીં ચાલે. MBBS ડૉક્ટર પાસે લઈને તમારે જવાનું છે. એ તમને આની તમામે તમામ વિગતો છે એ ભરી દેશે. એની થોડી ઘણી જે ફી હોય 100-200 રૂપિયા એ લેશે. એટલે તમારું પ્રમાણપત્ર તૈયાર થઈ ગયું. ક્લિયર થઈ ગયા? કઈ રીતે તમારે તૈયાર કરવાનું છે? વેબસાઇટમાં આનો નમૂનો ઉપલબ્ધ થશે. હવે એ નમૂનાની તમારે પ્રિન્ટ કઢાવવાની છે. પ્રિન્ટ કઢાવીને તમારે છે MBBS અથવા તો MD ડૉક્ટર પાસે જવાનું છે. એ એમાં વિગતો ભરી દેશે એટલે તમારું જે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર નીકળી ગયું. એની ફી 50 રૂપિયા પણ હોય, 100 રૂપિયા પણ હોય અને 200 રૂપિયા પણ હોય. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે તમારે આ કઢાવવાનું થશે. એ જ્યારે આવશે ત્યારે હું તમને અપડેટ આપી દઈશ. તો આના ડોક્યુમેન્ટ વિશે તમને જો કોઈને પણ કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.